નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્તર મારું પ્રિય સ્થળની વાત કરવાના છીએ તો અહીંયા આ રીતનું મારું પ્રિય સ્થળ છે જૂનાગઢ છે એનો આપણે ઇતિહાસ સમજવાના છીએ તો આ રીતનું પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વાધ્યયન પથિના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્તર મારું પ્રિય સ્થળ તમે તમારા ઘરથી શરૂ કરીને ગુજરાતના અનેક સ્થળ વિશેની માહિતીથી જાણકાર હશો જૂનાગઢનો કિલ્લો વડનગરનું કીર્તિ તોરણ ચાંપાનેર જેવા સ્થળો જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે તેનાથી પણ તમે પરિચિત હશો અહીં તમારે ગુજરાતમાંથી તમને ગમતા એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવાની છે પસંદ કરેલા આ સ્થળ વિશે માહિતી મેળવી આપેલ જગ્યામાં લખવાની છે તમે મેળવેલ માહિતી વર્ગ સમક્ષ પ્રસ્તુત કરો તો અહીંયા મિત્રો આપણે જૂનાગઢનો ઇતિહાસ છે એના વિશે વાત કરીએ તો જૂનાગઢ શહેરનો જુનાગઢ શહેરનો પ્રાચીન ઇતિહાસ છે મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત જુનાગઢના રાજાઓમાંના એક રાજા હતા રાજા ચંદ્રગુપ્ત ઈસવીસન પૂર્વે ત્રણસો ને ઓગણીસમાં ઉપરકટ કિલ્લો બનાવ્યો હતો ઉપરકોટ મૌર્ય સામ્રાજ્યનો અભિનવ ભાગ બની ગયો પરંતુ આખરે તેને ત્રણસો વર્ષ સુધી ત્રણસો વર્ષથી વધુ સમય માટે છોડી દેવામાં આવ્યો હતો અનુગામી રાજાઓએ ઈસવીસન પૂર્વે નવસો ને છોતેરમાં ઉપરકોટની આસપાસ ઉપરકોટને ફરી સક્રિય કર્યું ચંદ્રગુપ્તના પૌત્ર મહારાજા અશોક કિલ્લા પર પોતાનું શાહી કોતરીને ઉપરકોટ પર પોતાની છાપ છોડી દીધી હતી રાજા અશોકે જૂનાગઢની આસપાસના ગિરનાર પર્વતમાળાના મોટા પથ્થર પર ચૌદ આજ્ઞાઓ પણ લખી હતી ચારસો પિંચોતેર અને ચારસો સડસઠ વચ્ચે મૌત્રક વંશે જૂનાગઢ અને આસપાસના પ્રદેશ પર શાસન કર્યું સત પંદરસો ને તોતેર પછી જુનાગઢ મુઘલ સામ્રાજ્યનો એક ભાગ બની ગયો મુઘલ સામ્રાજ્યનો ભાગ બની ગયો સત્તરસો ને ત્રીસમાં નવાબ જુનાગઢના શાસક બન્યા તેમના વંશજો ઓગણીસો અડતાલીસ સુધી શાસન કરતા રહ્યા ભક્ત કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જૂનાગઢના વતનથી મુચકુદ રાજાનો હસદે કલ્યાણવાનનો વધ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અહીં આવ્યા હતા અશોકનો શિલાલખ પણ અહીં આવેલ છે શ્રીમદ વલ્ભાચાર્ય સ્વામીના મંદિર પણ અહીં પધારેલા છે રામાનંદ સ્વામી જેવા સંતો દેવી જેવી સત્ય અને રાહ નવગણ જેવા સુરો જૂનાગઢના હતા જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થઈ જોનાર બાવીસમાં તીર્થકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કરી અને મોક્ષ બિલટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા અહીં તેમના કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી ત્યાર પછી આપણે ઉપરકોટ કિલ્લા વિશે જે આપણે જૂનાગઢનો કિલ્લો છે એના વિશે થોડુંક જોઈએ તો ઉપરકોટનો કિલ્લો જૂનાગઢની મધ્યમાં આવેલ આ કિલ્લા ત્રીજી સદીમાં મૌર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો જે અંદાજે આઠમી સદી સુધી વલ્લભીના શાસકો કબજામાં રહ્યા હતા ત્યારબાદ આ કિલ્લોનો જીર્ણોધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો હતો જે અનુક્રમે ચુડાસમા સોલંકી અને મુગલ રાજાઓના કબજામાં હતો ઉપરકોટના કિલ્લા પર અડી વાવ નવઘણ કૂવો ઉપરકોટની ગુફાઓ રાણકદેવીનો મહેલ નીલમ તથા કડાનાર તોપ અનાજના કોઠોરો સાત તળાવ તરીકે ઓળખાતા વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવા લાયક છે ત્યાર પછી ભીમકુંડ અને સૂરજકુંડ ગિરનારમાં ઘટી ઘટકો નામે સ્થળની પાસે પ્રાચીન ભીમકુંડ આવેલા છે આ ઉપરાંત સૂરજકુંડ પણ આવેલો છે કોટમાંથી ઉપર ચડતા રાજુલ ગુફા આવેલ છે આગળ સાતપુળાનું ઝરણું પણ આવે છે ત્યાં એક નાનો કુંડ છે ત્યાર પછી કપિલધારા કુંડ અને કમલમ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ ને કપિલધારા નામનો કુંડ છે ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં કમલ કુંડ આવે છે ત્યાર પછી સીતા કુંડ અને રામકુંડ હનુમાન નજીક સીતામઢી અને રામચંદ્રજી મંદિરની નજીક આ કુંડ આવેલા છે આ મિત્રો ઉપરકોટના કિલ્લાનો એક ફોટો છે તો આ તો આપણું ધોરણ આઠનું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પ્રોજેક્ટ નંબર સમ પ્રોજેક્ટ નંબર સત્તરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન મેળવો તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે મળી જશે